गोपाल इटालियानी धरपकड़ थता मेहसाणा जिल्लानुं राजकारण गरमायुं। મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે આમ આદમી પાર્ટી દ્વારા કોરોના મહામારીમાં મરણ પામેલા લોકોના પરિવારજનોને સંવેદના પાઠવવા માટે સમગ્ર રાજ્યમાં જનસંવેદના યાત્રાનો મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના દર્શન સાથે બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત આજે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ઈસુદાન ગઢવી, મહેશ સવાણી ઉપરાંત સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ઊંઝાના ઉમિયા માતાજીના દર્શન કરી જનસંવેદના યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પરંતુ આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઊંઝા પહોંચે તે પહેલા મહેસાણા ખાતે ટોલનાકા પાસે અગાઉના કેસ સંદર્ભે મહેસાણા પોલીસ પ્રશાસન દ્વારા અટકાયત કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। 6 માસ પૂર્વે 14 ડિસેમ્બરના રોજ દાખલ થયેલી ફરિયાદ અનુસંધાને મહેસાણા પોલીસ દ્વારા ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવતા મહેસાણા જિલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યમાં રાજકારણમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો હતો। ગોપાલ ઇટાલિયાની અટકાયત કર્યા બાદ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। મહેસાણા તેમજ સમગ્ર જિલ્લામાં વાયુવ્ય પ્રસરી જતા આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી, મહેશ સવાણી ઉપરાંત જિલ્લાના હોદ્દેદારો, કાર્યકરો તથા સમર્થકો મોટી સંખ્યામાં એ ડિવિઝન પોલીસ મથકે એકઠા થઈ ગયા હતા અને સરકાર વિરુદ્ધ હલ્લાબોલ તેમજ સૂત્રોચ્ચાર કરી સમગ્ર વાતાવરણ ગજવી મૂક્યું હતું। ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી પર આક્રોશ ઠાલવ્યો હતો, જો કે કાયદાકીય પ્રક્રિયા કરી ગોપાલ ઇટાલિયાને જામીન મુક્ત કરવામાં આવ્યા હતા, જેને કારણે આપના સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આ મામલે મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું। આમ આદમી પાર્ટીના વધતા જતા જનસમર્થનથી આવનાર વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે સમગ્ર રાજ્યમાં રાજકીય હલચલ તેજ થવા પામી છે, ત્યારે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં ગુજરાતની પ્રજા કેવો મિજાજ બતાવે છે। કાર્યક્રમના અનુસંધાનમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી ઊંઝાથી ઉમિયામાના દર્શન કરી અને શરૂઆત કરવાનો કાર્યક્રમ ઓલરેડી જાહેર થયો હતો। હું ભાગ લેવા માટે આવતો હતો, ઈસુદાનભાઈ પહોંચી ગયેલા રસ્તામાં અને મહેસાણા ક્રાઇમ બ્રાન્ચે ટોલનાકાથી ધરપકડ કરીને અહીંયા લઈ આવેલ છે। કયા કેસમાં લઈને આવ્યો છે? કેસ તો એવો છે કે ભાઈ ગઈ સાલમાં એક મીટિંગ કરી હતી નાની એવી, અને મીટિંગના અનુસંધાનમાં જે કેસ હતો એ કેસમાં આજે પકડાય છે। સવાલ એ છે કે હું એ કેસ બન્યો ત્યારથી લઈને આજ દિવસ સુધી મહેસાણામાં બીજી 5 વખત આવી ગયો છું ઓલરેડી। ગઈ ચૂંટણીના પ્રચારમાં હું આવ્યો છું, કેસ ત્યારે હતો, ત્યારે ના પકડ્યો, પછી હું ઓલવેઝ હું કંઈ ભાગી ગયો, છુપાઈ ગયો, ગાયબ થઈ ગયો નથી, અહીંયા જ છીએ, જ્યાં છીએ મોબાઈલ ચાલુ છે, ક્યાં હોઉં છું રોજે રોજ ફેસબુક અપડેટ આવે છે, પણ મને એરેસ્ટ ન કર્યો। આજે જ્યારે જનસંવેદના મુલાકાત કાર્યક્રમમાં આવવાનું થયું ત્યારે જ એરેસ્ટ કરવામાં આવ્યો, જે હોય તે આપણે કાયદાકીય પ્રક્રિયાને ફોલો કરીએ છીએ, માનીએ છીએ। મારો એટલો સવાલ છે કે આજે મને જ્યારે ટોલનાકા પાસે પકડવા માટે આવ્યા કમસે કમ 30-40 પોલીસ મિત્રો હતા, અહીંયા એટલા બધા મિત્રો એન્ગેજ, આટલી બધી સિસ્ટમ સરકારી માણસોની, આટલી વ્યવસ્થા લોકોની સેવા માટે વાપરી હોત તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં લાવવાની જરૂર જ ના પડે। આજે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને રોકવા માટે, પકડવા માટે તમારી પાસે સ્ટાફ છે, માણસો છે, વાહનો છે, બધું છે, પણ એક નાના માણસની ફરિયાદ સાંભળવી હોય તો તમારી પાસે કોઈ અધિકારી નથી, સ્ટાફ નથી, ગ્રાન્ટ નથી, કોઈ તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે।